नमस्कार दर्शक मित्रों, હું છું સમાધ ખેરાની અને આપની હાડી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે ની હાડીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। ભરૂચના ફલશ્રુતિ નગરમાં ધોળા દિવસે એક યુવકે યુવતી ઉપર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી નાખ્યો હતો। પ્રાથમિક મળતી વિગતો મુજબ બે પ્રેમી પંખીડાઓ વચ્ચે કોઈક કારણસર બોલાચાલી થઈ હતી, જેમાં ઉસકેરાયેલા પ્રેમીએ પ્રેમિકાને ચપ્પુના ઘા મારી દેતા પ્રેમિકા લોહી લુહાણ હાલતમાં ધડી પડી હતી, જેને 108 મારફતે પ્રથમ ભરૂચની સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવાની ફરજ પડી હતી। જો કે ચપ્પુ માર્યા બાદ પ્રેમી ત્યાંને ત્યાં જ બિંદાસ ઊભો રહેતા નજરે પડતા જાગૃત નાગરિકોએ તેને પકડી પોલીસને હવાલે કર્યો હતો। ભરૂચના ફલશ્રુતિ નગરમાં ભર બપોરે પ્રેમીએ પ્રેમિકાને છરીના ઘા ઝીકી દેતા ચકચાર મચી જવા પામી હતી। સ્થળ ઉપર હાજર લોકોએ આરોપીને પકડીને પોલીસને હવાલે કર્યો હતો, જ્યારે ઈજાગ્રસ્ત યુવતીને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી। કહેવાય છે ને કે પ્રેમ આંધળો હોય છે, પ્રેમમાં વ્યક્તિ કોઈ પણ ગરિમાને પાર કરી જતો હોય છે। ભરૂચના સ્ટેશન રોડ ઉપર અડીને આવેલ ફલશ્રુતિ નગરમાં ધોળા દિવસે એક યુવતી ઉપર છરીથી હુમલો કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી। જો કે લોકો અચંબિત તો ત્યારે થયા હતા કે આ યુવતીને છરી તેના પ્રેમીએ જ મારી દીધી હતી। ફલશ્રુતિ નગરમાં યુવક અને યુવતી વચ્ચે કોઈક બાબતે ઝઘડો ચાલી રહ્યો હતો, એ દરમિયાન અચાનક જ યુવાન ઉશ્કેરાઈ ગયો હતો અને તેની પાસે રહેલી છરીથી યુવતીને ગળાના ભાગે ઘા મારી દેતા યુવતી ત્યાં જ લોહીલુહાણ હાલતમાં ધડી પડી હતી, જ્યારે યુવાનને લોકોએ પકડી પાડ્યો હતો। આ કહેવું પણ ખોટું નથી કે યુવાન ત્યાંથી ભાગ્યો જ ન હતો, તે બિંદાસ અને બેખોફ ત્યાં ને ત્યાં જ ઉભો રહ્યો હતો। બનાવની જાણ થતા જે ડિવિઝન પોલીસ કાફલો ઘટના દોડી આવ્યો હતો અને યુવાનની અટકાયત કરી ઈજાગ્રસ્ત યુવતીને 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી। યુવક અને યુવતી પ્રેમી પંખીડા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે। યુવતીએ યુવાનને સગાઈ માટે ના કહેતા ઉશ્કેરાઈ જઈ હુમલો કરવામાં આવ્યો હોવાની માહિતી મળી છે। મામલાની વધુ તપાસ ભરૂચ શહેર રેડ ડિવિઝન પોલીસ ચલાવી રહી છે। ઉલ્લેખનીય બાબત છે કે આ અંગે જ્યારે મીડિયા સ્થળ ઉપર પહોંચી ત્યારે યુવાન ત્યાં ને ત્યાં જ ઉભો જોવા મળ્યો હતો। સાથે જ મીડિયા સમક્ષ કહેતો નજરે પડ્યો હતો કે મેં મારો બાયોડેટા શાદી માટે મોકલ્યો હતો, તેમ કહી તે પ્રેમ પ્રકરણનો ઇઝહાર કરતો નજરે પડે છે અને સાથે જ તેણે ચપ્પુના ઘા ઝીકી અને ઇજાગ્રસ્ત કરી નાખતા સ્થાનિક લોકો દ્વારા તેને પકડી પાડી પોલીસને હવાલે કરવામાં આવ્યું હતું। જો કે ભરૂચના ફલશ્રુતિ નગરમાં આજ રોજ પ્રેમ પ્રકરણ લોહિયાળ સાબિત થયું હતું। ભાઈ કયા કારણસર માર્યું? બાયોડેટા મોકલાયો હતો, લગ્ન ની વાત ચાલતી હતી, 4 મહિનાથી 6 મહિનાથી, અને અંકલેશ્વર જીએડીસીમાં આવેલ લોરેન્સ ફાર્મા કંપનીમાં આજ રોજ આગ લાગવાની ઘટના બની હતી। જો કે આ આગ કયા કારણસર લાગી તે હાલે જાણી શકાયો નથી। સમગ્ર ઘટનામાં કોઈ પણ જાતની જાનહાનિ નોંધાઈ ન હતી। ઘટના અંગેની જાણ ફાયર વિભાગને થતા 2 જેટલા ફાયર ફાઈટરોએ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો। અંકલેશ્વર જીએડીસીની લોરેન્સ ફાર્મા કંપનીમાં આજ રોજ આગ લાગવાનો બનાવ બન્યો હતો। ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવવાની તજવીજ આરંભી છે। બનાવ અંગેની જાણવા મળતી માહિતી અનુસાર આજે સવારે અંકલેશ્વર જીએડીસી વિસ્તારમાં આવેલ લોરેન્સ ફાર્મા કંપનીમાં અચાનક ભીષણ આગ લાગવાનો બનાવ બન્યો હતો। જો કે આ આગ લાગવાના કારણે એક તબક્કે દોડધામ મચી જવા પામી હતી। એક સમયે આગે વિકરાળ સ્વરૂપે ધારણ કરતા ઉપસ્થિત લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી। જો કે આગ ઉગ્ર સ્વરૂપે ધારણ કરે તે પહેલા 2 જેટલા ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા। ઘટના અંગેની જાણ અંકલેશ્વર ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરના લશ્કરો ઘટના સ્થળે પહોંચી આગ ઉપર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી। કે આ આગ લાગવાનું ચોક્કસ કારણ હાલ સુધી જાણી શકાયું નથી। ઘટનાના પગલે એક સમયે સ્થળ ઉપર લોક ટોળા ભેગા થઈ જવા પામ્યા હતા। જો કે રાહતના સમાચાર પ્રાપ્ત થયા છે કે આ સમગ્ર ઘટનામાં કોઈ પણ જાતની જાનહાનિ નોંધાઈ નથી। કંપનીમાં રહેલ સામાન બળી જતા કંપનીને નાનો મોટો નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। અંકલેશ્વર શહેરમાં વધતા જતા કોરોના વાયરસના પોઝિટિવ કેસ વચ્ચે હાલ ઓનલાઈન ક્લાસીસ ચાલી રહ્યા છે, ત્યારે વિદ્યાર્થીઓ સુધી ઓનલાઈન ક્લાસ અંગેની માહિતી પહોંચે તે માટે શાળા સંચાલકો દ્વારા વોટ્સએપ ઉપર ગ્રુપ બનાવવામાં આવી રહ્યા છે। ત્યારે અંકલેશ્વરની એક શાળાના વોટ્સએપના ગ્રુપમાં એક વાલી દ્વારા અશ્લીલ વિડીયો મૂકી દેવામાં આવતા ગ્રુપમાં હોવાળો મચ્યો હતો, જ્યાર બાદ અંતે શાળા સંચાલકો દ્વારા આ વાલી સામે એક્શન લેવા માટેની બાહેદારી આપતા મામલો થારે પડ્યો હતો।
અંકલેશ્વરની એક શાળામાં વાલીઓ અને શિક્ષકોના વોટ્સએપ ગ્રુપમાં કોઈક વાલી દ્વારા અશ્લીલ વિડીયો મૂકી દેવામાં આવતા ગ્રુપમાં હાજર વાલીઓમાં રોષ વ્યાપી ગયો હતો. બીજી તરફ ઘટના અંગેની જાણ શાળાના શિક્ષકો અને આચાર્યને થતા તેઓ દ્વારા વાલી સામે એક્શન લેવા માટેની બાહેધારી આપતા મામલો થારે પડ્યો. અંકલેશ્વર શહેરમાં કોરોના વાયરસનું સંક્રમણ દિવસ પ્રતિ દિવસ વધી રહ્યું છે. વધતા જતા કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે શાળાઓ હાલ ઓનલાઈન ચાલી રહી છે. ત્યારે ઓનલાઈન શાળા માહિતી વાલીઓ સુધી પહોંચી રહે અને વિદ્યાર્થીઓ ઓનલાઈન ક્લાસ એટેન્ડ કરે તે માટે વોટ્સએપ પર શાળા સંચાલકો દ્વારા ગ્રુપો બનાવવામાં આવતા હોય છે, જેમાં અંકલેશ્વરની એક શાળાના UKGના ગ્રુપમાં કોઈક વાલી દ્વારા અશ્લીલ વિડીયો મૂકી દેવામાં આવ્યો હતો. આ ગ્રુપમાં વાલીઓ અને આચાર્યો સહિત શાળાના શિક્ષકો અને શિક્ષિકાઓ પણ છે. આ ગ્રુપમાં આજરોજ એકાએક ઓનલાઈન ક્લાસની લિંક આવવાને બદલે એક અશ્લીલ વિડીયો આવી પહોંચતા ગ્રુપમાં હાજર વાલીઓ રોષે ભરાયા હતા અને ગ્રુપમાં તેઓ દ્વારા આવી વિડીયો કેવી રીતે મૂકી શકે તે બાબતે વિડીયો મૂકનારને ખંખેર્યો હતો. ઘટના અંગેની જાણ શિક્ષિકાને પણ થતા શિક્ષિકાઓ અને શિક્ષકો પણ ગ્રુપમાં ટિપ્પણી કરી હતી અને વાલીઓને જણાવ્યું હતું કે તેઓ રોષે ના ભરાય. આ મુદ્દે તેઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવશે. જો કે ત્યારબાદ ટૂંક જ સમયમાં શિક્ષિકા તરફથી ગ્રુપમાં જાણ કરવામાં આવી હતી કે આચાર્યને આ અંગેની જાણ થઈ ચૂકી છે અને આચાર્ય દ્વારા સાયબર ક્રાઇમમાં ગુનો દાખલ કરાવવા માટેની તજવીજ કરવામાં આવી રહી છે. ગ્રુપમાં આવી વિડીયો મૂકવું ક્યારે પણ ચલાવી લેવામાં નહીં આવે. જો કે આ મુદ્દે શાળા જવાબદાર નથી, જેને લઈને શાળા ઉપર વાલીઓ રોષે ના ભરાય. જો કે એકાએક ગ્રુપમાં આવી વિડીયો મૂકી દેવામાં આવતા વાલી મંડળમાં રોષ વ્યાપી ગયો હતો. ઉલ્લેખનીય બાબત છે કે ભૂતકાળમાં પણ અનેક એવી ઘટનાઓ બની ચૂકી છે કે જેમાં શાળાના ગ્રુપોમાં અને ટ્યુશન ક્લાસીસના ગ્રુપોમાં કોઈક વાલીઓ દ્વારા આવી વિડીયો મૂકી દેવામાં આવી હોય. અંકલેશ્વરમાં એક એવો પણ કિસ્સો બન્યો હતો કે જેમાં ટ્યુશનના સંચાલક દ્વારા ટ્યુશનના ગ્રુપમાં અશ્લીલ વિડીયો મૂકી દેવામાં આવી હતી. જો કે અંકલેશ્વરની વધુ એક શાળામાં આવો જ ઘટના બનવા પામી હતી. જો કે આ મુદ્દે શાળા જવાબદાર ના હોય, જેને લઈને અહીંયા અમે શાળાનું નામ નથી દર્શાવી રહ્યા. ત્યારે આ મુદ્દે શાળાના સંચાલકોએ પણ જવાબદારી રાખવી અત્યંત જરૂરી છે કે શાળાના ગ્રુપોમાં આવી વિડીયો ના પહોંચે. નાના નાના બાળકો પણ શાળાના ગ્રુપમાં હોય છે અને હાલ ઓનલાઈન ક્લાસીસ ચાલતા હોય ત્યારે વાલીઓ દ્વારા પણ તેમને મોબાઈલ આપી દેવામાં આવતા હોય છે. ત્યારે જો આવી વિડીયો નાના બાળકો સુધી પહોંચે તો તેમના ઉપર કેવી અસર પડે તેને લઈને શાળાના સંચાલકોએ પણ ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે અને ગ્રુપમાં આવી વિડીયો ના આવે તે મુદ્દે તકેદારી રાખવી અત્યંત જરૂરી છે. ભરૂચમાં પોલીસ અને રાષ્ટ્રીય ચેનલના પત્રકાર તરીકેનો સ્વાંગ ટ્રાવેલ સંચાલક પાસેથી પૈસા પડાવવાની પેરવી કરનાર બે શખ્સ વિરુદ્ધ ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા પામી છે. તેણે ટ્રાવેલ સંચાલકને 2.5 લાખ રૂપિયાનો દંડ ભરવો પડશે તેમ ડરાવી ધમકાવી અને 1 લાખ રૂપિયામાં મામલો પટાવટ કરવા માટેની વાતો કરી હતી. ત્યારબાદ ટ્રાવેલ સંચાલક દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવતા સમગ્ર મુદ્દે પડદાફાશ થયો હતો. ભરૂચ સી ડિવિઝનમાં આજરોજ એક નોંધાયેલી ફરિયાદમાં રિઝવાન સોડાવાલાએ નકલી પોલીસ બનીને એક ટ્રાવેલ્સ સંચાલક પાસેથી 1 લાખ રૂપિયાની માગણી કરી હોવાની વિગતો બહાર આવી છે. ભરૂચ શહેરના સી ડિવિઝન પોલીસ મથકમાં ટ્રાવેલ્સ સંચાલક દીપકભાઈ મહેતા દ્વારા આજે નોંધાયેલી ફરિયાદમાં તેઓની ભરૂચના જાડેશ્વર ખાતે રહેતા દીપકભાઈ મહેતા દ્વારા નોંધાયેલી ફરિયાદમાં તેઓ ટ્રાવેલ્સનો ધંધો કરે છે અને તેમની બસનું બુકિંગ હાલ પૂરતું બંધ રાખ્યું છે. તેમ છતાં ભરૂચના રહેવાસી એવા રિઝવાન સોડાવાલા અને એક અન્ય વ્યક્તિ આવી એમને કહ્યું હતું કે તેઓ TV9માં રિપોર્ટર છે, તેમજ રિઝવાન સોડાવાલાએ પોતે પોલીસ વાળા હોવાની ઓળખ આપી હતી અને તમારી ટ્રાવેલ્સ પેસેન્જરનો વિડીયો ઉતારી દીને અમે વિડીયો વાયરલ કરી દઈશું એમ કહી દેવાની ધમકી આપીને બળજબરીપૂર્વક 1 લાખ રૂપિયાની માગણી કરી હતી. જો તમે 1 લાખ રૂપિયા નહીં આપો તેઓ ફરિયાદ કરશે. અત્યારે ઉલ્લેખ કરવા રહ્યો કે રિઝવાન સોડાવાલા સામે અગાઉ પણ ફરિયાદ થઈ હતી, જો કે હાલ તો ટ્રાવેલ સંચાલક દ્વારા આ મામલે સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે રિઝવાન વડાવાલાના ધરપકડના ચક્ર ગતિમાન કર્યા છે. દીપક મહેતા છે, હું જાડેશ્વર ચોકડી પર જય ટ્રાવેલ્સ નામનો ધંધો ચલાવું છું. 19 તારીખે ગ્રામ પંચાયતના બંધ આપેલું હોવાથી આપણા જે એડવાન્સ બુકિંગના પેસેન્જરો એના હતા એમને હાઈવે પર પ્રિન્સ હોટલ નબીપુર સાથે બેસાડવા માટે આપણે ઇકો ગાડીમાં લોકલ પેસેન્જરો ટ્રાન્સફર કરી ત્યાં બેસાડવા માટે મોકલતા હતા. તે ટાઈમે અજાણ્યા ઇસોમાં આવી 3-4 શખ્સો, એમાંથી એક મારા મિત્ર પત્રકાર છે, એમના થ્રુ મને એમનું નામ જાણવા મળેલું છે, રિઝવાન સોડાવાળા કરીને. એ લોકો આવીને મને ખોટી ધામધમકી આપીને અને પત્રકારની નેશનલ ન્યૂઝનું નામ આપીને ઓળખાણ આપી અને પોલીસવાળાનું નામ આપીને કે અમે એક પોલીસમાં છે એક નેશનલ ન્યૂઝમાં છે એવું નામ આપીને કાયદેસર કાર્યવાહી કરવા જશો તો 2.5 લાખ રૂપિયા ભરવા પડશે અને તોડપાણી કરશો તો 1 લાખ રૂપિયામાં તમારી પતાવટ થઈ જશે.
તો તમારા નકર આ તમારું વિડીયો વાયરલ કરીને તમારી ઓફિસને બદનામ કરીને તમારો ધંધો બંધ કરાવી દેશું એવી ધાક ધમકી આપેલી. અને એ પછી મેં મારા મિત્ર જે પત્રકાર હતા એમને ફોન કરીને મેં પૂછ્યું અને એમણે મને કીધું કે સજેસ્ટ કર્યું કે મને નંબર આપો. એ પ્રમાણે મેં નંબર આપ્યો એમને. તેમણે કીધું કે આ ફ્રોડ રિપોર્ટરો છે, આવું કાંઈ છે નહીં એ લોકો પાસે, તમે કાયદેસર એની ઉપર લીગલી કાર્યવાહી કરો. એટલે મેં અહીંયા સી ડિવિઝને આવીને એ લોકોને કમ્પ્લેન આપી દીધેલી છે. ભરૂચમાં નામાંકિત વ્યક્તિઓના નામની ફેક ફેસબુક આઈડી બનાવી મદદના માટે પૈસાની ઉઘરાણી કરવામાં આવતી હોવાના અનેક કિસ્સાઓ બની ચૂક્યા છે. જો કે આ વખતે ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખની ફેક આઈડી બનાવી મદદ માટે પૈસાની ઉઘરાણી કરવામાં આવતી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ભરૂચ સાયબર ક્રાઇમમાં આ મુદ્દે ફરિયાદ નોંધાઈ છે. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાનું ફેક એકાઉન્ટ બનાવી પૈસા પડાવવાનો પ્રયાસ કોઈક અસામાજિક તત્વો દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમ થકી કરવામાં આવતા સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. ભરૂચ શહેર અને જિલ્લામાં સાયબર ક્રાઇમના ગુનાઓ દિવસ પ્રતિ દિવસ વધી રહ્યા છે. ભરૂચ શહેર અને જિલ્લામાં ભૂતકાળમાં પણ અનેકો નામાંકિત વ્યક્તિઓના ફેસબુક આઈડી બનાવી તેમના નામે અન્ય વ્યક્તિઓ પાસેથી મદદના ભાગરૂપે પૈસા વસૂલ કરવામાં આવતા હોવાના કિસ્સાઓ બની ચૂક્યા છે. જો કે આ વખતે આ ટોળકીના હાથ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ સુધી પહોંચ્યા છે અને હવે તેઓ ભારતીય જનતા પાર્ટી પ્રમુખના ફેસબુકની ફેક આઈડી બનાવી લોકો પાસેથી પૈસા પડાવી રહ્યા છે. ભરૂચ ભારતીય જનતા પાર્ટી જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાનું ફેસબુક એકાઉન્ટ કોઈક તત્વોએ ફેક આઈડી બનાવી તેઓના સમર્થકો પાસેથી રૂપિયાની માંગણી કરવામાં આવતા હોવાનો મામલો સામે આવતા ભારે ખરભડાટ મચ્યો છે. હાલ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ આ મામલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ આપવાની તજવીજ આરંભી છે. મહત્વનું છે કે સાયબર ક્રાઇમ દ્વારા ગઠિયાઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી તેમને ઝડપી પડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. ઉલ્લેખનીય બાબત છે કે ભરૂચ જિલ્લામાં આવા ગુનાઓ દિવસ પ્રતિ દિવસ વધી રહ્યા છે, કારણ કે અવારનવાર આ પ્રકારે ફેક એકાઉન્ટ બનાવી રૂપિયાઓની માંગણી કરવાનો સિલસિલો યથાવત રહ્યો છે. તો મોબાઈલ ફોન હેક કરવા જેવા બનાવો પણ છેલ્લા ઘણા સમયથી વધારે જોવા મળ્યો છે. કેટલાય બનાવોમાં તો વોટ્સઅપ કોલ કરી યુવતીઓ યુવકો સામે નગ્ન થઈ જતી હોય છે અને ત્યારબાદ સ્ક્રીન રેકોર્ડિંગ સામેવાળા વ્યક્તિ પણ પોતાના કપડાં ઉતારવાનું કહી નગ્ન કરી અને બાદમાં તે વિડીયો રેકોર્ડિંગ કરી અને યુવાનોને બ્લેકમેલ કરવા સાથે રૂપિયા પણ માંગવામાં આવતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. જો કે કેટલીક વખત શરમના ભય હેઠળ કેટલાક લોકો ફરિયાદ પણ નથી દાખલ કરાવતા. અનેકો વખત લોકોને જાગૃત કરવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક લોકોથી ચૂક થઈ જતી હોય છે અને અનેકો વખત લોકોને જાગૃત કરવામાં આવતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક લોકો ભૂલ કરી બેસતા હોય છે અને તેઓને આ સાયબર ટ્રેપનો ભોગ બનવો પડતો હોય છે. ભરૂચ જિલ્લામાં એક બાદ એક આવા પ્રકારે હવે નામાંકિત વ્યક્તિઓ સાથે વધતા જતા બનાવો અને સાયબર ક્રાઇમને અંજામ આપતા ગઠિયાઓની કારતૂત સામે સાયબર ક્રાઇમ વિભાગે લાલ આગ કરી આવા તત્વોને કાયદાનો પાઠ ભણાવે તે અત્યંત જરૂરી છે. અંકલેશ્વર શહેર પોલીસે બાતમીના આધારે કસાઈવાડ નજીકથી ગૌવંશ ભરેલ પિકઅપ ડાલા ગાડી ઝડપી પાડી હતી. સાથે જ લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે ગાડી ચાલકની અટકાયત કરી ફરાર અન્ય ત્રણને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. અંકલેશ્વર શહેર પોલીસે બાતમીના આધારે કસાઈવાડ વિસ્તારમાંથી પિકઅપ ડાલા ગાડીમાં ભરેલ 11 ગૌવંશ તેમજ ગાયોને ઝડપી પાડી 4 ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. ઘટનાની પ્રાપ્ત મળતી વિગતો મુજબ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનનો કાફલો પેટ્રોલિંગમાં હતા. દરમિયાન તેમને બાતમી મળી હતી કે અંકલેશ્વરના પિરામણ નાકા થઈ 3 રસ્તા સર્કલ થઈ અને કસાઈવાડમાં એક ગાડીમાં ગૌવંશ અને ગાયો ભરીને લઈ જવામાં આવી રહી છે. જે બાતમીના આધારે અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનનો કાફલો બાતમી વાળી જગ્યાએ પહોંચ્યા હતા, જ્યાં કસાઈવાડ તરફ જતા મસ્જિદથી થોડે દૂર એક બાતમી વાળી પિકઅપ ડાલા ઉભેલ જોઈ હતી અને ટાટા પિકઅપ ડાલા અંગેની પુષ્ટિ કર્યા બાદ પોલીસ દ્વારા ગાડીને કોર્ડન કરી લેવામાં આવી હતી, જેમાં ટાટા ડાલા ગાડી નજીક ઉભેલ 2 ઇસમો ફરાર થઈ ગયા હતા, જ્યારે ગાડીનો ડ્રાઈવર પોલીસ પકડમાં આવી ગયો હતો. પોલીસે ગાડીમાં તપાસ કરતા ગાડીમાં 11 ગૌવંશ ગાયો, જેમાં 4 ગાયો તથા 1 નાની વાછરડી તથા 6 નાના વાછરડા મળી આવ્યા હતા, જેને ટાટા પિકઅપ માંથી બાંધેલા રસ્સા છોડીને વારાફરતી નીચે ઉતારી નજીકમાં એક ખુલ્લી જગ્યામાં ઉતારવામાં આવ્યા હતા. પોલીસે નોંધેલ ફરિયાદમાં જણાવ્યા મુજબ ગૌવંશો
ને ઉપર ક્રૂરતા આચરી ગળે ફાંસો થાય અને શ્વાસ રૂંધાય તે રીતે ખૂબ જ ક્રૂરતા પૂર્વક ગળે ટૂંકો દઈ રસ્સાથી બાંધેલ અને ખીચો ખીચ હલનચલન ની મોકળાશ વગર તેમજ કોઈ પણ પ્રકારના ખોરાક કે પાણીની વ્યવસ્થા વગર રાખેલ હોવાનું જણાવ્યું હતું. પોલીસે ઝડપી પાડેલ ડ્રાઈવર ની ઊંડાણ પૂર્વક તપાસ કરતા તેણે પોતાનું નામ સોહેલ હુસેન મુલતાની ઉંમર વર્ષ 28 રહે જંકવાવ મુલતાની ફળિયું તાલુકા માંગરોળ જિલ્લા સુરત નો હોવાનું જણાવેલ જેને પોલીસ તપાસમાં જણાવેલ કે તેને ટ્રકમાં ગૌવંશ અસલમ ગફુર મુલતાની રહે જંકવાવ મુલતાની ફળિયું તાલુકા માંગરોળ જિલ્લા સુરત નાવોય ભરાવેલ અને અંકલેશ્વર ખાતે રહેતા સોહેલ સિદ્દીક કુરેશી નાવોને ત્યાં જઈ આપવા માટે જણાવ્યું હતું. સાથે જ તેની પાસે ટાટા ગાડીમાં ઉભેલ બે ઇસમો અંગેના નામઠામ પૂછતા તેણે તેઓના નામ જણાવ્યું હતું કે એકનું નામ સોહેલ સિદ્દીક કુરેશી રહે કસાઈવાડ અંકલેશ્વર તેમજ અન્ય ઇસમ રમઝાન હનીફ મુલતાની રહે જંકવાવ મુલતાની ફળિયું તાલુકા અંકલેશ્વર જિલ્લા સુરતનો હોવાનું જણાવેલ. આમ પોલીસે બાતમીના આધારે પિકઅપ ડાલામાં ભરીને લઈ જવાતા 11 ગૌવંશ તેમજ ગાયોને ઝડપી પાડી 2,95,000 રૂપિયાના મુદ્દામાલ કબજે કર્યો હતો, જેમાં 2,00,000 રૂપિયાની ટાટા ઝેનોન પિકઅપ ગાડી કે જેનો ઓટો રજીસ્ટ્રેશન નંબર GJ16W8887 તેમજ 4 ગૌવંશ ગાયો કે જેની કિંમત રૂપિયા 60,000 તથા 1 વાછરડી કિંમત રૂપિયા 5,000 અને 6 નાના વાછરડા કિંમત રૂપિયા 30,000 મળીને 2,95,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. સાથે જ સ્થળ ઉપર મરી આવેલ ગાડી ચાલકની અટકાયત કરી હતી. પોલીસે સોહેલ હુસેન મુલતાની, રમઝાન હનીફ મુલતાની, સોહેલ સિદ્દીક કુરેશી અને અસલમ ગફુર મુલતાની વિરુદ્ધ અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં પ્રાણીને ક્રૂરતા પૂર્વક વાહન તેમજ વિવિધ ધારાઓ હેઠળ ગુનો દાખલ કરી તપાસનો દોર અંકલેશ્વર સિટી પોલીસ સ્ટેશન ને જાણ કરી અને સિટી પોલીસ સ્ટેશન નો સહયોગ લઈ ગૌરક્ષક અને પોલીસે સાથે મળીને 11 ગૌવંશ ને કતલખાને જતા બચાવેલ છે. નેત્રંગમાં વધતા જતા કોરોના વાયરસના પોઝિટિવ કેસ વચ્ચે ગ્રામ પંચાયત દ્વારા સ્વયંભૂ લોકડાઉન અંગેની અપીલ કરવામાં આવતા આજે રોજથી આગામી 4 દિવસ માટે નેત્રંગમાં સ્વયંભૂ લોકડાઉન રહેશે. જો કે આજ રોજ સ્વયંભૂ લોકડાઉનને સારો એવો પ્રતિસાદ મળ્યો હતો. ભરૂચના નેત્રંગ ખાતે વધતા જતા કોરોના સંક્રમણને અટકાવવા આજથી 4 દિવસનું સ્વયંભૂ લોકડાઉન કરવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ દિવસ પ્રતિ દિવસ વધી રહ્યું છે. શહેર વિસ્તારની સાથે સાથે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાના કેસોએ માથું ઉચક્યું છે. વધતા જતા કેસો સામે હવે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સતર્કતા દાખવવામાં આવી રહી છે. જિલ્લાના અનેક તાલુકા લેવલે રોજિંદા કાર્યના સમયમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને વેપારી એસોસિએશન દ્વારા વધતા કેસો સામે સ્વયંભૂ લોકડાઉન નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં આજથી 4 દિવસ સુધી જીવન જરૂરિયાતની વસ્તુઓને બાદ કરતા તમામ ધંધા રોજગાર બંધ પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના ભાગરૂપે આજે નેત્રંગમાં સન્નાટો જોવા મળ્યો હતો. મહત્વની બાબત છે કે જિલ્લાના અનેક સ્થળોએ સ્વયંભૂ લોકડાઉન તેમજ બપોર સુધી ધંધા રોજગાર શરૂ રાખવામાં આવી રહ્યા છે અને કોરોનાના વધતા સંક્રમણને રોકવા માટે હવે લોકો સ્વયં જાગૃતતા દર્શાવી રહ્યા છે, જે આ મહામારીના સમયમાં સરાહનીય બાબત કહી શકાય તેમ છે. ઝઘડિયાના ઉમલ્લામાં ધરતી તપાવતી ગરમી વચ્ચે રમઝાનના પવિત્ર મહિનામાં 5 વર્ષીય બાળકે રોઝું રાખ્યું હતું. ઝઘડિયા તાલુકાના ઉમલ્લા નો માત્ર 5 વર્ષીય બાળક મોહમ્મદ ખત્રીએ જિંદગીનો પ્રથમ રોજો રાખ્યો. ઉમલ્લામાં નાના બાળકોએ પ્રથમ રોજો રાખી અલ્લાહની બંદગી કરી હતી. ભારત દેશને કોરોના મુક્ત કરવા તેમજ દેશમાં અમન કાયમ થાય તે માટે મુસ્લિમ બિરાદરો ખાસ દુઆઓ ગુજારી હતી. ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામે રહેતો માત્ર 5 વર્ષીય નાનકડો બાળકે પોતાના જીવનનો પ્રથમ રોજો રાખીને અલ્લાહની બંદગી કરી હતી. મુસ્લિમ બિરાદરો પવિત્ર રમઝાન માસનો પ્રારંભ થયો છે ત્યારે મુસ્લિમ બિરાદરોએ ઉનાળાની કાળજાળ ગરમીમાં રોજા રાખી અલ્લાહને રાજી કરી રહ્યા છે. ઉમલ્લામાં રહેતા નાનકડો બાળક મોહમ્મદ સિદ્દીક ખત્રીએ પણ પોતાના જીવનનો પ્રથમ રોજો રાખીને અલ્લાહની બંદગી કરી હતી અને કોરોના દુનિયામાંથી ખતમ થઈ જાય તે માટે દુઆઓ ગુજારી હતી. નાનકડા બાળકે પ્રથમ રોજો રાખતા સમાજના તમામ લોકોએ બાળકનો ઉત્સાહ વધારવા મુબારકબાદ પાઠવીને ભલી દુઆઓ ગુજારી આપી હતી. ઉલ્લેખનીય છે કે મુસ્લિમ બિરાદરોએ પવિત્ર રમઝાન માસમાં તમામ મુસ્લિમ બિરાદરો ઉનાળાની કાળજાળ ગરમી પણ મળશકેથી સંધ્યાકાળ સુધી ભૂખ અને તરસ બરદાસ્ત કરી અલ્લાહની બંદગી કરી ભારત દેશને કોરોના મુક્ત કરવાની દુઆઓ કરી રહ્યા છે.
અંકલેશ્વરના પિલુદરા ગામમાં આવેલ નીરવ પ્રાથમિક શાળામાં શિક્ષિકા નિવૃત્ત થતા તેનો વિદાય સમારંભ યોજાયો હતો। અંકલેશ્વર તાલુકાની નીરવ પ્રાથમિક શાળા પિલુદરામાં સારસ્વત વિદાય સમારંભ યોજાયો હતો। નીરવ પ્રાથમિક શાળા પિલુદરા તાલુકા અંકલેશ્વર જિલ્લા ભરૂચમાં શ્રીમતી પાર્વતીબેન ભગુભાઈ પટેલનો સારસ્વત વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો। આ શાળામાં એમણે 24 વર્ષ સુધી શૈક્ષણિક કારકિર્દી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી હતી। વય નિવૃત્ત થયેલ પાર્વતીબેન ભગુભાઈ પટેલના વિદાય સમારંભ પ્રસંગે શાળા પરિવાર દ્વારા તેમને સ્મૃતિ ભેટ અર્પણ કરવામાં આવ્યા હતા, તેમજ બાકીનું જીવન પણ સુખમય પસાર થાય તે માટે શાળા પરિવાર વતી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। આ સાથે પૂર્ણ થાય છે એમટીવીના સમાચાર। આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી ઘટનાઓ સાથે। ત્યાં સુધી જોતા રહો એમટીવી ભરૂચ।